અમદાવાદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે સોલા વિસ્તારની અંદર વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી તેને લઈને હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદમાં સોલા વિસ્તારની અંદર વૃદ્ધ દંપતીની હત્યાનો મામલે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. તો આ મહત્વના સમાચાર કે જ્યાં લૂંટના ઈરાદે બંને દંપતીની હત્યા છે તે કરવામાં આવી હતી, વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓને પકડવા માટે કામગીરી હાથ ધરી હતી. અશોકભાઈ જ્યુથ્સના બેનની હત્યા મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચ તરફથી 5 આરોપીને ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ક્રાઇમ બ્રાન્ચના જીસીપી ડીસીપીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી કરવામાં આવતી હતી. તેને લઈને એસીપી સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જ્યારે આ કામ ચાલી રહ્યું હતું તેમાં એડિશનલ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચનું નિવેદન પણ સામે આવ્યું. 5 લોકોએ ચોરી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ તરફથી સફળતા પ્રાપ્ત થઈ છે. 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદના સોલા વિસ્તારની અંદર જે રીતે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી તે અંતર્ગત 5 આરોપીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે, જેમાં અનેક અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. એક વૃદ્ધ દંપતી અશોકભાઈ કરસનભાઈ પટેલ અને જ્યોત્સનાબેન પટેલ, આ બેની હત્યા થઈ અને પછી 12,000 રૂપિયા રોકડા પણ ગયા હતા. આ લૂંટની બાબત હતી કે લૂંટના બનાવ બન્યા છે અને ખાસ કરીને વૃદ્ધ દંપતી જે એકલા રહેતા હતા, એમના દીકરા દીકરીથી અલગ, તો આટલા માટે આ બહુ ગંભીર બનાવ હતા. આ બનાવ જે છે એને ડિટેક્ટ કરવામાં ક્રાઇમ બ્રાન્ચ તરફથી અમને સફળતા મળી છે. ડિટેક્ટ થયા છે 4, એક ગુનેગાર અમે ધરપકડ કરી લીધી છે, એક બીજા છે જેમને હસ્તગત કર્યા છે આ પણ આવે છે. તો કુલ 5 જેટલા ગુનેગાર હાલમાં અમારી પાસે છે. અને ખાસ કરીને આ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બધું કર્યું છે, જેમાં એડિશનલ સીપી સાહેબ પ્રેમવીર સિંહ, ડીસીપી મિસ્ટર ચેતન માંડલિક, જેમને આખા ઓફેન્સ કઈ રીતે ફોલો કરવા, તમામ ગુનેગારોને આ બાબતમાં એમને મહેનત કરી, અને સાથે સાથ અમારા એસીપી છે ડીપી ચુડાસમા, પછી પીઆઈ જે છે નિખિલ બ્રહ્મભટ, જૈન પીઆઈ જૈન ચાવડા, પીઆઈ બારડ અને પીએસઆઈ જેવલિયા, પીએસઆઈ શિણોલ, આ બધા લોકોએ અને એમની ટીમે આ બહુ સરસ કામગીરી કરી છે. બાકી ડિટેલમાં વાત કરવા માટે હું એડિશનલ સીપી સાહેબને જણાવીશ. જે રીતે સોલા વિસ્તારની અંદર લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરવામાં આવી હતી તેની અંદર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને 5 આરોપીની અમદાવાદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.